ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું એકદમ નવા સ્વાદમાં લસણિયા ખાટા ઢોકળા આ ખાટા ઢોકળા માટે આજે આપણે દાળ ચોખાના એકદમ પરફેક્ટ માપ સાથે ઢોકળાનો લોટ ઘરે બનાવીશું અને એકદમ સરસ રૂ જેવા પોચા અને જાળીદાર ખાટા ઢોકળા આજે આપણે ઘરે તૈયાર કરીશું આ રીતે તમે ઢોકળા કદાચ ક્યારેય નહીં બનાવ્યા હોય આ ઢોકળા સ્વાદમાં સુપર ટેસ્ટી લાગે છે અને બનાવવામાં એકદમ સહેલા છે તો ચાલો એકદમ સરસ પરફેક્ટ માપ સાથે ઢોકળાનો લોટ ઘરે તૈયાર કરી અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવા ખાટા ઢોકળાની રેસીપીને શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલાં ખાટા ઢોકળાનો લોટ કે પછી ઢોકળાનું પ્રિમિક્સ બનાવવા માટે અહીં આપણે એક પેન લેશું અને પેનમાં મેં એક કપ જેટલા ખીચડીના ચોખા લીધા છે અહીંયા બાસમતી ચોખા સિવાયના કોઈપણ ઝીણી વેરાયટીના ચોખા તમે ઢોકળાનો લોટ બનાવવા માટે વાપરી શકો છો હવે આપણે આમાં એક ચોથાઈ કપ જેટલી અડદની દાળ ઉમેરીશું અડદની દાળ ઢોકળાના લોટમાં ઉમેરવાથી ઢોકળા એકદમ સરસ ખાવામાં સોફ્ટ અને ફૂલેલા બને છે સાથે આપણે અડધા કપ જેટલી ચણાની દાળ ઉમેરી દેશું બે ભાગના ચોખા સાથે આપણે એક ભાગની દાળ લેવાની છે હવે દાળ અને ચોખાને મીડિયમ ગેસની ફ્લેમ પર સારી રીતે ડ્રાય રોસ્ટ કરી લેશું જેથી દાળ ચોખામાં જે કાંઈ પણ મોશ્ચર હોય એ બધું દૂર થઈ જાય અને આપણા ઢોકળાનો લોટ એકદમ સરસ બને સાથે તૈયાર થયેલો ઢોકળાનો લોટ લાંબા સમય સુધી સારો પણ રહે લગભગ ત્રણેક મિનિટ જેટલો સમય થયો અને દાળ ચોખા સારી રીતે ક્રિસ્પી થઈ ગયા છે હલકો એવો દાળ ચોખાનો કલર પણ બદલાઈ ગયો છે તો હવે આ સમયે દાળ ચોખા એકદમ ગરમ છે એટલે ગેસને બંધ કરી પાંચ મિનિટ જેવા ઠંડા થવા દેસું પાંચેક મિનિટ જેવા દાળ અને ચોખા ઠંડા પડી જાય એટલે આપણે દાળ ચોખાને મિક્સર જારમાં ઉમેરી દઈશું અને એને એકદમ સારી રીતે આપણે લોટ બનાવી લેશું તો આપણે એકદમ ફાઇન એટલે કે એકદમ લીસો લોટ નહીં પણ થોડો આ રીતનો કકરો લોટ દળીને તૈયાર કરવાનો છે તૈયાર કરેલા આ લોટને તમે એક મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો હવે ઢોકળાનું આથવા માટે આપણે અહીંયા એક મોટું વાસણ લેશું અને એમાં એક વાટકા જેટલો તૈયાર થયેલો ઢોકળાનો લોટ ઉમેરી દઈશું સાથે આપણે અડધા કપ જેટલું ખાટું દહીં ઉમેરીશું ખાટું દહીં ઢોકળાના લોટમાં ઉમેરવાથી ઢોકળા એકદમ સરસ લાગે છે સાથે ઢોકળામાં એકદમ ફટાફટ આથો આવી જાય એના માટે ઢોકળાને આપણે જ્યારે બેટર બનાવીએ ત્યારે જેમાં એક મોટી ચમચી જેટલું મીઠું ઉમેરી દેશું અહીંયા ઢોકળાના એકદમ સારા કલર માટે અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું અને ઢોકળાનું આથવા માટે આપણે અહીંયા ગરમ પાણી વાપરીશું તો મેં એકદમ સરસ પાણીને ગરમ કરી લીધું છે થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈ અને આપણે ઈડલી જેવું ઢોકળાનું બેટર તૈયાર કરી લેશું તો આટલું બેટર તૈયાર કરવા માટે આપણે એક કપ જેટલું પાણી જોઈશે થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈ બધું આ રીતે સરસ મિક્સ કરી લેવાનું તો અત્યારે મેં એકદમ ગરમ પાણી ઉમેર્યું છે એટલે મેં પહેલા ચમચીથી મિક્સ કર્યું અને થોડું મિશ્રણ હાથેથી ટચ કરી શકીએ એવું ઠંડુ થઈ જાય એટલે હાથની મદદથી આ રીતે આપણે બેટરને એક થી બે મિનિટ માટે ફેટી લેશું તો આ રીતે જ્યારે તમે ઢોકળાનું આંટતા હોય ત્યારે બેટરને ફેટવાથી બેટરમાં હવાના કણ ભરાય છે અને આંથો એકદમ ફટાફટ આવી જાય છે સાથે ઢોકળા ફૂલેલા અને એકદમ સરસ સોફ્ટ બને છે તો તમે જોઈ શકો છો મેં બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લીધી અને આપણું બેટર એકદમ સરસ લાઇટ અને ફ્લફી થઈ ગયું છે તો હવે આને ઢાંકી કોઈ ગરમ જગ્યા પર છ થી સાત કલાક માટે રાખી દેશું તો શિયાળામાં ઢોકળાના બેટરને આથો આવતા આઠથી દસ કલાક જેટલો પણ સમય લાગે છે તો લગભગ સાત કલાક પછી હવે આપણે ઢોકળા બનાવીશું ઢોકળામાં ઉમેરવા માટેની પહેલા આપણે લસણની ચટણી બનાવીએ અહીં કળી અને એક જેટલું લાલ મરચું પાવડર લઈ લેશું અને ચટણીને આ રીતે વાટી તો અહીંયા આ ચટણીને આપણે મિક્સર જારમાં નથી બનાવવાની આ રીતે વાટેલી ચટણીનો સ્વાદ ખાટા ઢોકળામાં એકદમ સરસ લાગે છે અહીંયા આપણે ચટણીને એકદમ બારીક નથી વાટવાની થોડી લસણની કળી આખી રે એ રીતે લસણની ચટણીને તૈયાર કરીશું તો ફક્ત બે જ મિનિટમાં તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આપણી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે ચટણીનું ટેક્સચર તમને ઝૂમ કરીને બતાવું તો તમે જો બિલકુલ આ રીતની એકદમ અધકચરી જેવી લસણની ચટણી પીસીને તૈયાર કરવાની છે આ લસણની ચટણીને આપણે ઢોકળાની ઉપર ઉમેરવાના છીએ એટલે આને આ જ રીતની અધકચરી રાખવાની છે તો હવે આપણે ઢોકળા બનાવીએ તો અહીંયા આપણે બેટરને ચેક કરી લઈએ તમે જોઈ શકો છો લગભગ એક કલાક પછી આપણા બેટરમાં એકદમ સરસ આંથો આવી ગયો છે તો બેટરને આ રીતે એકવાર મિક્સ કરી લઈએ તો બેટરને હળવે હાથે મિક્સ કરવાનું જેથી એના એ એમાં બનેલા એર પોકેટ્સ બેસી ના જાય તો આ રીતે હળવે હાથે બેટરને એકવાર મિક્સ કરી લઈએ અને હવે આપણે આમાંથી ઢોકળા બનાવીશું આપણે જે ઢોકળાનું બેટર તૈયાર કર્યું એટલા બેટરમાંથી ચાર થાળી જેટલા ઢોકળા બનીને તૈયાર થશે તો અત્યારે મારે ફક્ત બે થાળી જેટલા ઢોકળા બનાવવા છે તો હું તૈયાર કરેલા બેટરમાંથી થોડું બેટર આ રીતે અલગ લઈ લઈશ અહીંયા જો તમને બેટર વધુ પડતું ઘાટું લાગતું હોય તો તમારે થોડું આમાં ગરમ પાણી ઉમેરી દેવાનું હવે ઢોકળા બન્યા પછી પણ એકદમ સરસ સોફ્ટ રહે એના માટે આપણે ઢોકળાના બેટરમાં એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને સાથે અડધી ચમચી કરતાં થોડા ઓછા કુકિંગ સોડા ઉમેરીશું અહીંયા તમે કૂકિંગ સોડાની જગ્યાએ એક ટી સ્પૂન જેટલો ઈનો પણ વાપરી શકો છો તો હવે સોડાને બેટર સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું બેટર સાથે સોડા એકદમ સરસ મિક્સ થયા પછી તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ લાઈટ અને ફ્લફી થઈ ગયું છે આ બેટરને વધારે સમય નહીં રાખીએ તરત જ આપણે ઢોકળા બનાવીશું તો અહીંયા આપણે ઢોકળાની પ્લેટ લેશું અને એને તેલથી સારી રીતે ગ્રીસ કરી દેસું એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું ઢોકળાની પ્લેટને બહુ વધુ પડતા તેલથી ગ્રીસ નહીં કરવાની વધુ પડતા તેલથી જો તમે ઢોકળાની પ્લેટને ગ્રીસ કરો તો ઢોકળું પ્રોપર ફૂલતું નથી તો રીતે હલકું એવું આપણે તેલ ગ્રીસ કરી દેશું જ્યારે આપણે સ્ટીમરની પ્લેટમાં તેલ લગાવતા હોઈએ ત્યારે જ આપણે સ્ટીમરમાં પાણી ગરમ કરવા રાખી દેવાનું તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે હું આપણે જે બેટરમાં સોડા મિક્સ કરીને તૈયાર કર્યું એમાંથી અડધું બેટર આ રીતે એક થાળીમાં ઉમેરી દઈશ અને અડધું બેટર આપણે બીજી થાળીમાં ઉમેરી દઈશું અને હવે બેટરને હળવે હાથે આ રીતે બધી બાજુ સારી રીતે ફેલાવી દઈશું હવે આપણે જે લસણની ચટણી તૈયાર કરી છે એ ચટણીમાંથી થોડી થોડી ચટણી આ રીતે હાથમાં લઈ અને આપણે જેમ ખાટા ઢોકળા ઉપર લાલ મરચું સ્પ્રિંકલ કરતા હોઈએ એ રીતે આ રીતે ચટણીને સ્પ્રિંકલ કરી દેશું આમાં નાની નાની જે લસણની કળી છે એ ઢોકળા સાથે બફાશે ત્યારે એનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે તો જો તમે લસણિયા ખાટા ઢોકળા ક્યારેય આ રીતે ના બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે

તો લગભગ દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ સરસ ફૂલીને પરફેક્ટ એવા તૈયાર તૈયાર થઈ ગયા છે થયેલા ઢોકળાને આ રીતે કે ઉમેરીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો ચાકુ એકદમ સરસ ક્લીન નીકળે છે મતલબ ઢોકળા સારી રીતે કૂક થઈ ગયા છે તો બસ હવે બિલકુલ આ જ રીતે આપણે બીજી ઢોકળાની થાળીને પણ કૂક કરી લેશું અને હવે આપણા ઢોકળા હલકા એવા ગરમ હોય ત્યારે જ આપણે ઉપરની સાઈડ આ રીતે થોડું એવું તેલ લગાવી દેશું તો ખાટા ઢોકળા સાથે સિંગ તેલનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે તો કાચું તેલ આ રીતે આપણે ઉપર થોડું લગાવી દઈશું જેથી આપણું ઢોકળું એકદમ સરસ મોશ્ચર વાળું રહે ઢોકળા ઉપરથી આ રીતે ગરમ ગરમ હોય ત્યારે થોડું તેલ લગાવી દો તો બિલકુલ ડ્રાય નથી થતા તો હવે આપણે ઢોકળાને આ રીતે કટ કરી લેશું તો મારા કટ કરતા જ તમને અંદાજ આવતો હશે કે આપણા ઢોકળા એકદમ સરસ જાળીદાર અને સોફ્ટ બન્યા છે કાજુકતરી શેપમાં પણ આ ઢોકળાને કટ કરી શકાય તો તમે જોઈ શકો છો મેં સારી રીતે ઢોકળાને કટ કરી લીધા છે અને એક પીસ તમને આ રીતે ઝૂમ કરીને બતાવું તો તમે જો તૈયાર થયેલા ઢોકળા એકદમ સરસ ફૂલેલા સોફ્ટ અને ચાળીદાર બન્યા છે તો હવે માર્કેટમાંથી ઢોકળાનો લોટ તૈયાર લાવવા કરતાં ઘરમાં રહેલી સામગ્રીમાંથી ઢોકળાનો લોટ આ રીતે બનાવી અને લસણિયા ખાટા ઢોકળાને એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ ઢોકળાની રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરી દેજો અને વધારેમાં વધારે શેર કરજો તો તૈયાર થયેલા ઢોકળાને કાચા સિંગતેલ સાથે સર્વ કરી દેશું તો તમે આ ઢોકળાને બનાવજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ